નમસ્કાર મિત્રો, આજે આપણે રાજ્યશાસ્ત્ર વિષયના ઉપક્રમે ઇન્ડિયન ફેડરેશન એટલે ભારતમાં સમવાયતંત્ર એના વિશે ચર્ચા કરવાની છે. હું પ્રોફેસર ગણપત દેસાઈ, એચકે આર્ટ્સ કોલેજ, અને મારી સાથે છે રાજ્યશાસ્ત્રના વિદ્વાન અને અભ્યાસુ અધ્યાપક શ્રી દિનેશભાઈ શુક્લ. આપણે ભારતના બંધારણમાં અથવા ભારતની અંદર જે સમવાયતંત્ર છે એની ચર્ચા કરીએ છીએ એ પહેલાં એની પૂર્વ ભૂમિકા થોડીક સમજવી ખૂબ જરૂરી છે. કારણ કે ભારતમાં જે પ્રમાણે સમવાયતંત્ર ચાલી રહ્યું છે એને સમજવા માટે ભારતીય બંધારણનો અથવા ભારતીય સરકારનો આપણે થોડોક ખ્યાલ મેળવવો પડે. તો કોઈપણ દેશ જ્યારે આઝાદ થાય છે ત્યારે એ હંમેશા બંધારણનો સ્વીકાર કરે છે. તો બંધારણ એટલે નીતિ અને નિયમોનો સમૂહ, એને બંધારણ કહેવામાં આવે છે. અને એટલા માટે અત્યારની જે સદી છે એ બંધારણવાદની સદી તરીકે પણ એને ઓળખવામાં આવે છે. ખાસ કરીને સરકારોનું જે વર્ગીકરણ કરવામાં આવ્યું છે એમાં એરિસ્ટોટલ પછી જુદા જુદા સમયે જુદા જુદા રાજ્યશાસ્ત્રના જે વિદ્વાનો જે છે એ વિદ્વાનોએ સરકારોનું વર્ગીકરણ કરેલું છે. અને આધુનિક જે બંધારણો જે છે એ આધુનિક બંધારણોમાં આપણને સરકારોનું બે પ્રકારે વર્ગીકરણ જોવા મળે છે. એમાં પહેલું જે છે એ જુલમશાહી અને બીજા નંબરે લોકશાહી. વિશ્વના મોટાભાગના દેશોએ આ જે લોકશાહી સ્વીકારી છે અથવા લોકશાહી નામની એક વિચારસરણીને અનુસર થવા માટે પ્રયત્નો કરી રહ્યા છીએ. આપણે ભારતની ચર્ચા કરવાના છીએ એટલે લોકશાહીમાં સમવાયતંત્ર, કારણ કે લોકશાહીની અંદર જે સમવાયતંત્ર જે છે એ સમવાયતંત્ર એ બે પ્રકારની હોય છે, એકતંત્રી અને સમવાયતંત્રી. આવા જુદા જુદા જે સરકારોના જે પ્રકારો પડે છે લોકશાહીમાં એમાં એકતંત્રી સરકાર, સમવાયતંત્રી સરકાર અને સમૂહતંત્ર આવા જુદા જુદા પ્રકારના જે વિભાગો પાડવામાં આવે છે. એમાં એકતંત્રી સરકાર કોને કહેવાય, સમવાયતંત્રી સરકાર કોને કહેવાય એનો ખ્યાલ આપણે મેળવવો પડે. તો એકતંત્રી સરકારની અંદર એવું કહેવાય છે કે જ્યારે રાજ્યમાં સત્તાનું કેન્દ્રીકરણ થયું હોય એને એક કેન્દ્રીય સરકાર તરીકે કહેવા ઓળખવામાં આવે છે. એટલે એનો અર્થ એવો થયો કે તમામ સત્તા મધ્ય સરકાર પાસે હોય, કેન્દ્ર સરકાર પાસે હોય એને આપણે એકતંત્રી સરકાર તરીકે ઓળખીએ છીએ. ખાસ કરીને બ્રિટન, ફ્રાન્સ, ન્યૂઝીલેન્ડ, સ્વીડન, નોર્વે, ડેનમાર્ક વગેરે રાજ્યોમાં આપણને એકતંત્રી સરકારો જોવા મળે છે. પણ આપણે અત્યારે હાલ સમવાયતંત્ર વિશેની ચર્ચા કરવાની છે. તો આ એકતંત્રી સરકાર અને સમવાયતંત્રી સરકાર વચ્ચેનો તફાવત જો આપણે જોવા જઈએ તો એકતંત્રી સરકારની અંદર તમામ સત્તાઓ કેન્દ્રને આપવામાં આવી હોય છે અથવા મધ્યસ્થ સરકારને આપવામાં આવી હોય છે. જ્યારે સમવાયતંત્ર એટલે શું, તો સમવાયતંત્રની અંદર તમામ સત્તાઓ જે છે એની સત્તાની વહેંચણી કરવામાં આવી હોય છે. સમવાય સરકારના બે ભાગ પાડવામાં આવે છે, સમવાય સરકાર અને એકમ સરકાર. તો ખાસ કરીને સમવાયતંત્રનો અર્થ એવો કરવામાં આવે છે કે જ્યારે અમુક કારણોસર નજીક આવેલા રાજ્યો એકત્ર થઈને પોતાની સાર્વભૌમ સત્તાનો ત્યાગ કરીને નવી જ કાયમી રાજકીય વ્યવસ્થાની રચના કરે છે ત્યારે સમવાયતંત્રની રચના થયેલી જોવા મળે છે. સમવાયતંત્રની જે વ્યાખ્યા છે એમાં બહુ સ્પષ્ટ કહ્યું છે કે અમુક કારણોસર જ્યારે ચોક્કસ રાજ્યો એકત્રિત થાય છે ત્યારે સૌપ્રથમ તો પોતાની સાર્વભૌમ સત્તાનો ત્યાગ કરે છે અને સાર્વભૌમ સત્તાનો ત્યાગ કરીને એક નવી રાજકીય વ્યવસ્થા ઊભી કરે છે. આ જે નવી રાજકીય વ્યવસ્થા ઊભી થાય છે એને આપણે સમવાયતંત્ર તરીકે ઓળખીએ છીએ. હવે ખાસ કરીને આપણે સમવાયતંત્ર એક વિશિષ્ટ પ્રકારની રાજકીય વ્યવસ્થા છે. એ રાજકીય વ્યવસ્થા નું એનું બંધારણ જે છે એ બંધારણ પણ ખાસ વિચાર માગી લે છે. તો સમવાયતંત્રનું બંધારણ એ ખાસ કરીને દુષ્પરિવર્તનશીલ બંધારણ આપણને જોવા મળે છે અને એની સાથે સાથે સમવાયતંત્રમાં સમવાય સરકાર અને એકમ સરકારો વચ્ચે સત્તાનું સ્પષ્ટ વિભાજન કરવામાં આવ્યું હોય છે અને બંને સરકારો સમાન હોય છે. એટલે એનો અર્થ એવો થયો કે સમવાયતંત્રની અંદર જે રાજ્યો જોડાય છે એ તમામે તમામ રાજ્યોને સમાન સત્તા આપવામાં આવે છે અને એ સમાનતાના ધોરણે એમનું શાસન ચલાવવામાં આવતું આપણને જોવા મળે છે. એટલે બે કે બેથી વધારે રાજ્યો જ્યારે ભેગા થાય છે અને એ પોતાની સાર્વભૌમ સત્તાનો ત્યાગ કરે છે ત્યારે આપણે સમવાયતંત્ર
જોવા મળે છે. હવે સંવાદતંત્ર એટલે શું એની ચર્ચા કર્યા પછી સંવાદતંત્રને જો સાચા અર્થમાં આપણે સમજવો હોય તો સંવાદતંત્રના જે મુખ્ય લક્ષણો છે એ ત્રણ છે એને આપણે સમજીએ ત્યારે આપણને ચોક્કસલી ખ્યાલ આવે કે સંવાદતંત્ર કોને કહેવાય. તો સંવાદતંત્રનું પહેલું લક્ષણ છે દસ્તાવેજી અને સર્વોપરી બંધારણ. તો જ્યારે આપણે સંવાદતંત્રનો સ્વીકાર કરીએ છીએ ત્યારે એનું બંધારણ એ દસ્તાવેજી હોવું એ ખૂબ જરૂરી છે, કારણ કે જ્યારે એના એકમ રાજ્યોની સાથે જોડાય છે ત્યારે કોઈપણ પ્રકારની મૌખિક જવાબદારી એ લોકો સ્વીકારતા નથી, કારણ કે એમને એક પ્રકારનો ભય હોય છે. કારણ કે ગમે ત્યારે જે સમવાય સરકાર જે છે એ કેન્દ્ર સમવાય સરકાર એ પોતાની એક હતું શાસન ઊભું ન કરે, એટલા માટે દસ્તાવેજી બંધારણ હોવું એ ખૂબ જરૂરી છે. અને સર્વોપરી બંધારણનો અર્થ પણ ખરેખર ખૂબ મોટા પ્રમાણમાં કરવામાં આવે છે, કારણ કે છેવટની સત્તા એ બંધારણને આપવામાં આવી છે. કારણ કે આમાં મહત્ત્વનો મુદ્દો એ ઊભો થાય છે કે સત્તા કોની પાસે, કારણ કે સત્તા વહેંચણીનો જે મુદ્દો જે છે બહુ મહત્ત્વનો છે. કારણ કે સંવાદતંત્રની અંદર જે રાજ્યો જોડાય છે ત્યારે એ સત્તા એ છેવટની સત્તા એ કેન્દ્ર સરકાર પાસે એટલે કે સમવાય સરકાર પાસે હોવી જોઈએ કે એકમ સરકાર પાસે હોવી જોઈએ, એ મુદ્દો ખૂબ મોટા પ્રમાણમાં ચર્ચાસ્પદ બને છે. ત્યારે સંવાદતંત્રની અંદર જે બંધારણ ઘડવામાં આવે છે એની છેવટની સત્તા એ બંધારણને આપવામાં આવે છે, એટલે બંધારણની સર્વોપરીતાનો સ્વીકાર ત્યાં કરવામાં આવેલો આપણને જોવા મળે છે. બીજા નંબરનું લક્ષણ છે સત્તાની સ્પષ્ટ વહેંચણી. એટલે સમવાય સરકાર અને એકમ સરકાર જે એના બે ભાગ પાડવામાં આવે છે એ બંનેને સ્પષ્ટ સત્તાની વહેંચણી કરવામાં આવે છે. દાખલા તરીકે આપણે અમેરિકા અને ભારત, તો અમેરિકા અને ભારતના જે રાજ્યો જે છે એને આપણે સમવાય સરકારને એકમ સરકાર તરીકે ઓળખીએ છીએ, અને ભારતના દાખલા તરીકે જે રાજ્યો છે 29 એ એક ભારતના એક એકમ રાજ્યો છે. કારણ કે દાખલા તરીકે ગુજરાત એ રાજ્ય છે એવું આપણે નથી કહી શકતા, કારણ કે ગુજરાત એ ભારતનું અથવા એ કેન્દ્ર સરકારનું એક એકમ છે, એક એનું ઘટક છે એવું આપણે કહી શકીએ છીએ. એટલે બંનેની સત્તાની સ્પષ્ટ વહેંચણી કરવામાં આવી છે. એટલે ભારતમાં અને અમેરિકામાં એને રાજ્યો તરીકે ઓળખવામાં આવે છે, કેનેડાની અંદર એને પ્રોવિન્સ તરીકે ઓળખવામાં આવે છે, અને સ્વિટ્ઝર્લેન્ડમાં એને કેન્ટોસ તરીકે ઓળખવામાં આવતું આપણને જોવા મળે છે. ખાસ કરીને જે સત્તાની વહેંચણી જે છે એ સત્તાની વહેંચણી એ જુદી જુદી રીતે આપણને જુદા જુદા દેશમાં જોવા મળે છે. ખાસ કરીને એની ત્રણ પ્રકારની પદ્ધતિઓ આપણને જોવા મળે છે, અમેરિકન પદ્ધતિ, કેનેડિયન પદ્ધતિ અને ભારતીય પદ્ધતિ. આપણે અત્યારે હાલ ભારતીય સંવાદતંત્રની ચર્ચા કરતા હોવાથી ભારતમાં સંવાદતંત્ર કેવી રીતે ચાલે છે અથવા ભારતની અંદર ભારતીય સંવાદ પદ્ધતિ કેવી છે એની ચર્ચા કરવી ખરેખર ખૂબ જરૂર છે. અને ત્રીજું લક્ષણ જે છે તટસ્થ અને સર્વોપરી ન્યાયતંત્ર. કારણ કે જ્યારે આપણે સંવાદતંત્ર સ્વીકારીએ છીએ ત્યારે છેવટની સત્તા એ આપણે બંધારણને આપીએ છીએ, છેવટની સત્તા એ આપણે સર્વોપરી અદાલતને આપીએ છીએ. એટલે એનો અર્થ એવો થાય કે સમવાય સરકાર અને એકમ સરકારો વચ્ચે જ્યારે કોઈપણ પ્રકારના પ્રશ્નો ઊભા થાય છે, કોઈપણ પ્રકારના મતભેદો ઊભા થાય છે ત્યારે એને ઉકેલવાનું કામ એ આ સર્વોપરી અદાલતો કરતી આપણને જોવા મળે છે. એટલે આ જે સરકારના ત્રણ લક્ષણો છે એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે કયા રાજ્યની અંદર અથવા કયા દેશની અંદર કયા પ્રકારની સરકાર ચાલે છે અથવા સંવાદતંત્રી સરકાર છે એવું કહેવું હોય તો એ રાજ્યના બંધારણની અંદર આ ત્રણ પ્રકારના લક્ષણો હોય તો આપણે એવું ચોક્કસ પ્રમાણે કહી શકીએ છીએ કે સંવાદતંત્ર અહીંયા અસ્તિત્વમાં છે. ખાસ કરીને સંવાદતંત્રનું એક અગત્યનું મુખ્ય જો કોઈ આપણે દાખલો આપીએ તો એ અમેરિકા છે. જ્યારે આપણે આજે ભારતના બંધારણમાં અથવા ભારતીય સંવાદતંત્રની જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે એના વિશે ખૂબ જ વિસ્તૃત માહિતી આપણી સાથે આપણા તજજ્ઞ અધ્યાપક જે દિનેશભાઈ શુક્લ છે એમને હું વિનંતી કરું છું. અત્યાર સુધીની જે પ્રાથમિક માહિતી આપી એ પૂર્વ ભૂમિકા બાંધ્યા પછી અત્યારે હાલ ભારતની અંદર સંવાદતંત્ર કેવી રીતે ચાલે છે અને કેવી પરિસ્થિતિની અંદર એ સંવાદતંત્રની ભૂમિકા છે અને એના કારણે કેવા પ્રકારની પરિસ્થિતિ આપણા ભારતની અંદર છે, ખાસ કરીને 1990 પછી ઉદારીકરણ અને ખાનગીકરણની અંદર આપણે ગયા છીએ ત્યારે એમાં ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણના યુગમાં આ સંવાદતંત્રની શું ભૂમિકા છે એના વિશે આખી તમામ ચર્ચા કરવા માટે હું આપણી સાથે જે આપણા વડીલ અધ્યાપક દિનેશભાઈ શુક્લ છે એમને વિનંતી કરું છું કે જેઓ આપણને ભારતીય સંવાદતંત્ર વિશે ઊંડાણમાં ચર્ચા કરીને સમજાવવાના પ્રયત્નો કરે. દિનેશભાઈ. ગણપતભાઈ એ બહુ સરસ રીતે એક પશ્ચાત ભૂમિકા આપણી સમક્ષ રજૂ કરી છે.
એમણે એકતંત્રી અને સમવાયતંત્રી અને સમૂહતંત્રી એમ ત્રણ પ્રકાર, શાસન વ્યવસ્થાના ત્રણ પ્રકાર બહુ સરસ રીતે બતાવ્યા છે. એકતંત્રીની પણ એમણે વાત કરી કે જ્યાં બધી સત્તાઓનું કેન્દ્રીકરણ એક કેન્દ્રમાં કરવામાં આવ્યું હોય અથવા તો મધ્યસ્થ સરકારમાં કરવામાં આવ્યું હોય અને નીચેના જે ઘટકો છે એને ઠીક ઠીક પ્રમાણમાં સ્વાયત્તતા આપવામાં આવેલી હોય, પણ એ સ્વાયત્તતા કેન્દ્રના કાયદા દ્વારા ગમે ત્યારે ફેરવી શકાય છે. એટલે એ દ્રષ્ટિએ એકતંત્રી વ્યવસ્થાના પણ એમણે બહુ સરસ દાખલા આપ્યા છે. મારે એટલું ઉમેરવું જોઈએ કે ગ્રેટ બ્રિટન યુકે એ એકતંત્રી સરકારનું બહુ સારું ઉદાહરણ હતું, પણ ધીરે ધીરે ત્યાં ઘડી પણ જેમ કે દાખલા તરીકે સ્કોટલેન્ડ છે, વેલ્સ છે, એને પણ ધારાસભાઓની રચના કરવી પડી છે. એટલે એક યુગ પ્રવાહ તમે એમ કહી શકો કે વધુ ને વધુ પ્રમાણમાં સ્વાયત્તતા તરફ અને ઘટક રાજ્યો તરફ વધી રહ્યું છે. અલબત્ત ફ્રાન્સ છે, નોર્વે છે, સ્વીડન છે, આ બધા રાજ્યો પ્રમાણમાં નાના રાજ્યો છે, જ્યારે ભારત એ વિશાળ દેશ છે અને વિશાળ દેશની અંદર તમામ સત્તાઓ એક જ કેન્દ્રમાં મૂકવી એ પણ વ્યવહારુ નથી અને લોકશાહી સિદ્ધાંતની સાથે યોગ્ય પણ નથી. માટે આપણે ખાસ પ્રકારનું સમવાયતંત્ર સ્વીકાર્યું છે, આટલી એક વ્યવસ્થા આપણે કરી દેવી જોઈએ. એમણે બહુ સાચી રીતે કહ્યું છે કે જ્યાં સત્તાનું વિભાજન કેન્દ્રમાં અને ઘટક રાજ્યોમાં કરવામાં આવે ત્યારે એક પ્રકારનું સમવાયતંત્ર ઊભું થાય છે. કઈ સત્તાઓ કેન્દ્રને આપવી, કઈ સત્તાઓ રાજ્યને આપવી, એ દરેક રાજ્યની દરેક દેશની પરિસ્થિતિ ઉપર એનો આધાર રાખે છે, પણ એ સત્તાઓની સોંપણી બંધારણ દ્વારા કરવામાં આવે છે. એટલે સાદી રીતે કહેવું હોય તો બંધારણ એક પ્રકારનું કરારપત્ર છે. કેન્દ્ર મુખ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો જે એમાં જોડાઈ છે, ભાઈ અમે આટલા આટલા હેતુઓ માટે અહીંયા જોડાયા છીએ, આટલી સત્તાઓ અમે દાખલા તરીકે કેન્દ્ર સરકારને આપીએ છીએ, બાકીની સત્તાઓ બધી અમારી પાસે રહેશે. અમેરિકન બંધારણમાં પણ એમ કહેવામાં આવ્યું છે કે એન્યુમરેટેડ પાવર્સ ઓફ ધ ફેડરલ ગવર્મેન્ટ, નક્કી કરવામાં આવેલી 5-10-15 સત્તાઓ છે ધારો કે, એ અમે ફેડરલ ગવર્મેન્ટને આપીએ છીએ, બાકીની તમામ સત્તાઓ અમારી પાસે રહે છે અમેરિકાના જુદા જુદા રાજ્યો માટે. અમેરિકાનું પણ બહુ સરસ રીતે સમવાયતંત્ર રચાયું છે. અમેરિકામાં 13 રાજ્યો શરૂઆતમાં હતા જે બ્રિટિશ સામ્રાજ્યના ભાગ હતા, આપણી જેમ તેઓ પણ વોર ઓફ ઇન્ડિપેન્ડન્સ લડ્યા, ત્રણેય સ્વતંત્ર થયા, ત્રણેય ભેગા થઈને વિચાર કર્યો કે ભાઈ આપણે સ્વતંત્ર થયા પણ આપણે કોઈને કોઈ પ્રકારનું સમૂહતંત્ર રચવું જોઈએ. શરૂઆતમાં એમણે સમૂહતંત્ર રચ્યું, પછી જેમ જેમ એ લોકો વિચાર કરતા ગયા કે સમૂહતંત્ર તો અત્યંત લૂઝ છે, બહુ ઢીલું પહોંચ્યું છે, એને બદલે આપણે એક સરસ સમવાયતંત્ર રચીએ, અને પછી એમણે સમવાયતંત્રની રચના કરી. એટલે ઉત્તમ ઉદાહરણ તરીકે, સમવાયતંત્રના ઉત્તમ ઉદાહરણ તરીકે આજે આપણે અમેરિકાના સમવાયતંત્રને લઈ શકીએ. કેસી વિહરે કરીને બહુ મોટા નિષ્ણાત છે સમવાયતંત્રના, દુનિયાભરના સમવાયતંત્રનો એમણે ખૂબ સરસ અભ્યાસ કર્યો છે. એમણે અમેરિકન સમવાયતંત્રને આધારે સમવાયતંત્રના કેટલાક લક્ષણો તારવ્યા છે, તેની ખૂબ સુંદર ચર્ચા ગણપતભાઈએ કરી છે, એટલે એનું આપણે પુનરાવર્તન નહીં કરીએ. પણ એક વસ્તુ આપણે ખાસ ખ્યાલમાં રાખવી જોઈએ કે અમેરિકાના સમવાયતંત્રની રચના રાજ્યોએ ભેગા મળીને કરી છે, જ્યારે ભારતમાં એ પરિસ્થિતિ નથી. આપણે જ્યારે આઝાદ થયા, જે ઇતિહાસ સારી રીતે જાણે છે એ લોકોને ખબર છે કે બ્રિટિશ પ્રોવિન્સીસ હતા, પછી દેશી રાજા રજવાડાઓ હતા જેનું ઇન્ટિગ્રેશન સરદાર વલ્લભભાઈ પટેલે કુનેહપૂર્વક કર્યું, અને ધીરે ધીરે બધા ભારતીય સંઘમાં જોડાયા, કેટલાક પાકિસ્તાનમાં પણ જોડાયા. હવે એક નવી જ વ્યવસ્થા આપણે ત્યાં ઊભી થઈ રહી હતી. એક બાજુ બ્રિટિશ પ્રોવિન્સીસ હતા, બીજી બાજુ દેશી રાજા રજવાડાઓ રિયાસતો હતી, એ બધાનું ઇન્ટિગ્રેશન કરવા માટે આપણે બંધારણની અંદર શરૂઆતમાં અ બ ક અને ડ એમ 4 પ્રકારના રાજ્યો રાખેલા હતા. શરૂઆતના તબક્કાની હું વાત કરું છું. ત્યાર પછી રાજ્યોની પુનઃરચના કરવામાં આવી, પછી 15 જેટલા રાજ્યો થયા, અને આ પુનઃરચનાની પ્રોસેસ હજુ ચાલુ છે. 2000 સાલની અંદર આપણે ત્યાં 3 નવા રાજ્યો ઊભા થયા, છત્તીસગઢ ઊભું થયું, ઝારખંડ ઊભું થયું અને ઉત્તરાખંડ ઊભું થયું. એટલે અને એ પ્રોસેસ આજે પણ ચાલે છે. તમે જાણતા હશો કે આંધ્રપ્રદેશની અંદર અલગ તેલંગાણા રાજ્યની માગણી શરૂ થઈ છે. તો આ એક ઓનગોઈંગ પ્રોસેસ છે. અમેરિકામાં પણ ધીરે ધીરે શરૂઆતમાં 13 રાજ્યો હતો, આજે અમેરિકામાં 50 રાજ્યો છે. જેમ જેમ વિસ્તાર વધતો ગયો, લોકો વસતા ગયા, તેમ તેમ આ બધા રાજ્યો ધીરે ધીરે અમેરિકન ફેડરેશનમાં ભળતા ગયા. આ એક લાંબી ઐતિહાસિક પ્રક્રિયા છે, એટલી એક પૂર્વભૂમિકા આપણે જાણી લેવી જોઈએ. એમણે સાચું કહ્યું છે કે બંધારણની સર્વોપરિતા છે, અને એ બંધારણમાં જે પ્રમાણે કહેવામાં આવ્યું છે એ પ્રમાણે દેશનું તંત્ર ચાલવું જોઈએ. હવે બંધારણની સર્વોપરિતા એટલે, બંધારણ તો એક લેખિત દસ્તાવેજ છે, લેખિત દસ્તાવેજ વિના સમવાયતંત્ર ન હોઈ શકે.
ઇંગ્લેન્ડની અંદર એક તંત્રી છે પણ ત્યાં લેખિત બંધારણ નથી. મોટે ભાગે પરંપરાઓ, ટ્રેડિશન, કન્વેન્શન્સથી બ્રિટિશ પ્રજા પોતાનું તંત્ર ચલાવે છે. પણ લેખિત બંધારણ વિના સમવાયતંત્ર ન હોઈ શકે, કારણ કે આ એ ભવિષ્યમાં કોઈ પ્રકારના મતભેદો ઊભા થાય તો બંધારણમાં શું લખ્યું છે ભાઈ એ વાંચો. અને બંધારણને બોલતું કરવાનું કામ, બીજી ભાષામાં બંધારણનું અર્થઘટન કરવાનું કામ સર્વોચ્ચ અદાલતનું. કેન્દ્ર રાજ્ય વચ્ચે, રાજ્ય રાજ્યો વચ્ચે જે કંઈ મતભેદો પડે એ બધાનું નિવારણ કરવાનું કામ સર્વોચ્ચ અદાલતનું છે. અને સર્વોચ્ચ અદાલત જે કહે એ બધા રાજ્યોએ સ્વીકારવાનું છે અને માનવાનું છે. આ એક પ્રકારની વ્યવસ્થા સામાન્ય રીતે આપણને જોવા મળે છે. હવે ભારતની જો વાત કરીએ તો ભારતના આખા એ બંધારણમાં ક્યાંય સમવાયતંત્ર એ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. ઇન્ડિયા ઇઝ નોટ અ ફેડરેશન એકોર્ડિંગ ટુ ધી કોન્સ્ટિટ્યુશન. તો પછી ભારત શું છે? તો આપણા બંધારણના પહેલા જ આર્ટિકલમાં જણાવવામાં આવ્યું છે કે ઇન્ડિયા ધેટ ઇઝ ભારત ઇઝ અ યુનિયન ઓફ સ્ટેટ્સ, રાજ્યોનો બનેલો આ સંઘ છે. એટલે આપણે જો કહેવું હોય તો એમ કહી શકીએ કે ભારત એક સંઘ રાજ્ય છે, ફેડરેશન નથી. એટલે અમેરિકન ફેડરેશનના જે લક્ષણો છે એમાંના કેટલાક લક્ષણો આપણે ત્યાં જોવા મળે છે પણ પૂરેપૂરા જોવા મળતા નથી. તો ભારતીય વ્યવસ્થાને આપણે શું કહેવું? કેટલાક એને ક્વાસી ફેડરલ કહે છે, અર્ધ સમવાયતંત્ર કહે છે. કેટલાક એને એવું કહે છે કે સ્ટ્રોંગ યુનિટરી ટેન્ડન્સીવાળું આભાસી સમવાય, આભાસી દેખાવામાં સમવાયતંત્ર છે પણ એનું એના જે વલણો છે એ કેન્દ્ર તરફી છે. તો આ જાતની વ્યવસ્થા ભારતના બંધારણમાં થઈ છે. સવાલ એવો ઊભો થાય છે કે આપણે અમેરિકા જેવું સમવાયતંત્ર કેમ ન સ્વીકાર્યું? આપણે એક તંત્ર સંપૂર્ણપણે એક તંત્ર પણ નથી, સંપૂર્ણપણે અમેરિકા જેવું સમવાયતંત્ર પણ નથી, પણ એક વિશિષ્ટ પ્રકારની વ્યવસ્થા આપણે આપણા બંધારણમાં કરી છે. તો કેન્દ્રને ઠીક ઠીક પ્રમાણમાં મહત્ત્વની સત્તાઓ આપવામાં આવી છે, એવું કેમ થયું હશે? તો ઇતિહાસમાંથી આપણને જે પદાર્થ પાઠ મળે છે તે આપણે સમજવો જોઈએ. જ્યારે જ્યારે કેન્દ્ર અથવા કેન્દ્રીય સત્તા નબળી પડે છે ત્યારે કાં તો ભારત ઉપર વિદેશી આક્રમણો થાય છે, કાં તો ભારત જુદા જુદા પ્રાંતોમાં રાજા રજવાડાઓમાં વહેંચાઈ જાય છે. આપણે જો બ્રિટિશ સામ્રાજ્ય આપણે ત્યાં સ્થપાયું એનો જો ઉદાહરણ કરીએ તો આપણે અનેક ભાગોમાં, વિભાગોમાં, પ્રદેશોમાં વહેંચાયેલા હતા અને અંદર અંદર ઝઘડા ચાલતા હતા, જેનો મોટામાં મોટો ગેરલાભ લાભ જે કહો તે એ બ્રિટિશ સરકારે ઉપનાવી લીધો છે. જ્યારે મોગલ સત્તા નબળી પડી ત્યારે મરાઠી સત્તા વગેરે ઊભી થઈ અને અંદર અંદર બખેડાઓ શરૂ થયા. એટલે જ્યાં કેન્દ્ર સરકાર અથવા તો કેન્દ્રીય સત્તા જો નબળી પડે તો આવા પ્રકારના પ્રશ્નો ઊભા થયા વિને રહે નહીં. આ ઇતિહાસના બધા પાઠમાંથી આપણે કેન્દ્ર સરકારને વિશેષ મહત્ત્વની સત્તા આપી છે અને તેથી કરીને ક્યારેક એવું લાગે કે આપણે ત્યાં કેન્દ્ર ઠીક ઠીક પ્રમાણમાં મજબૂત છે અને એની પાછળના આ કેટલાક કારણો છે. તો ક્વાસી ફેડરેશન કહેવામાં આવે છે, મજબૂત એકતંત્રી વલણો ધરાવતું સમવાયતંત્ર કહેવામાં આવે છે વગેરે જુદી જુદી રીતે એનું વર્ણન કરવામાં આવે છે. હવે આપણા બંધારણની અંદર અમેરિકા જેવું તો છે જ નહીં. આપણે ત્યાં આપણે નવેસરથી કેન્દ્ર, રાજ્ય અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની રચના ખુદ બંધારણ દ્વારા કરી છે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ રાજ્ય આદિનો વિષય હતો પણ આપણે જાણીએ છીએ કે 72માં અને 73માં સુધારા દ્વારા એને એક શાસન વ્યવસ્થાના ત્રીજા સ્તર તરીકે સ્થાન આપવામાં આવ્યું છે અને એને બંધારણમાં સ્થાન આપવામાં આવ્યું અને એને માટેના જુદા જુદા જેને કહેવાય કે જુદી જુદી પરિશિષ્ટો પણ આપણે ત્યાં મૂકવામાં આવી છે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓનો થોડો ઉલ્લેખ કરી લઈએ કારણ કે એ આખી શાસન વ્યવસ્થાનું સૌથી મહત્ત્વનું સ્તર છે. કારણ કે આખરે જે કંઈ લોકશાહીની પાઠશાળા જેને કહેવામાં આવે છે તે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ છે. તો ઉપર કેન્દ્ર સરકાર છે, વચમાં રાજ્ય સરકારો છે અને નીચે નિમ્ન સ્તરે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ છે. એમાં ગ્રામીણ સંસ્થાઓ અને શહેરી સંસ્થાઓ છે એ પણ ત્રિસ્તરીય છે. મોટા નગરો, નગરપાલિકાઓ અને નગર પરિષદો. દાખલા તરીકે ગ્રામીણ વિસ્તારમાં જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો અને ગ્રામ પંચાયતો. આવી એક સુંદર વ્યવસ્થા આપણે આપણા બંધારણમાં કરેલી છે એ મને લાગે છે કે આપણે ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ. તો ભારત એ સમવાયતંત્ર નથી, ભારત એક સંઘરાજ્ય છે અને ભારતીય સંઘરાજ્યના જે અત્યંત મહત્ત્વના લક્ષણો છે એની આપણે ટૂંકમાં ચર્ચા કરવી જોઈએ. એમણે અમેરિકાના સમવાયતંત્રના ખાસ લક્ષણો બતાવ્યા જે આપણે એનાથી કેવી રીતે જુદા પડીએ છીએ એ પણ આપણે સમજવું જોઈએ. સૌથી પહેલું જે અત્યંત મહત્ત્વનું લક્ષણ છે
તે છે કે ભારતનો રાજ્યોનો જે સંઘ છે એ અવિનાશી છે, અવિભાજ્ય છે. મતલબ કે એમાંથી છૂટા પડવાનો કોઈને અધિકાર નથી, જેને અંગ્રેજીમાં રાઇટ ટુ સિસીડ કહેવામાં આવે છે. છૂટા પડી જવું છે, અમને ફાવતું નથી તમારી સાથે, અમે છૂટા પડવા માગીએ છીએ, એવો અધિકાર કોઈ પણ રાજ્યને આપવામાં આવ્યો નથી. અમેરિકન બંધારણમાં પણ એવો અધિકાર આપવામાં આવ્યો નથી. પણ આપણે જાણીએ છીએ કે એ મુદ્દા પર, ગુલામીની પ્રથાના મુદ્દા ઉપર દક્ષિણના રાજ્યો અમેરિકન ફેડરેશનથી છૂટા પડવા માગતા હતા, તો ત્યાં આંતરવિગ્રહ થયો. 1861 થી 1865 સુધી ગુલામીના મુદ્દા ઉપર જે દક્ષિણના રાજ્યો અમેરિકન ફેડરેશનથી જુદા પડતા હતા ત્યાં સિવિલ વોર કરવી પડી હતી. તો આપણા બંધારણમાં પહેલેથી જોગવાઈ કરવામાં આવી છે, કોઈને છૂટા પડવાનો અધિકાર નથી. હા, પાડોશી કોઈ રાજ્યને ભારતમાં ભળવું હોય તો ભળી શકે છે. તમે જાણતા હશો કે સિક્કિમ, જે શરૂઆતમાં ભારતીય સંઘનો ભાગ નહોતો, એ પાછળથી ભારતીય સંઘમાં ભળ્યું છે. તો હવે 28 + 1 = 29 રાજ્યો થયા છે, 5 જેટલા આપણે સંઘ શાસિત વિસ્તારો છે. આ આપણી એક, જેને આપણે રાજ્ય વ્યવસ્થાનું એક માળખું કહીએ, એ માળખું જેની આપણે ટૂંકમાં વાત કરી છે. તો આટલી વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ. ગણપતભાઈએ સરસ રીતે ઉલ્લેખ કર્યો છે કે કાર્યો અને સત્તાઓનું સ્પષ્ટ વિભાજન કરવામાં આવેલું છે અને બંધારણના જે પરિશિષ્ટો છે એમાં એને સ્થાન આપવામાં આવ્યું છે. દાખલા તરીકે કેન્દ્ર સરકારને કયા કયા વિષયો સોંપવામાં આવ્યા છે, તો જે વિષયો કેન્દ્ર સરકારને સોંપવામાં આવ્યા છે એવા, જેને કેન્દ્ર યાદી કહેવામાં આવે અથવા તો સંઘ યાદી કહેવી જોઈએ, કારણ કે સંઘ શબ્દ છે, આપણે બોલચાલમાં કેન્દ્ર સરકાર કહીએ છીએ પણ ખરેખર સંઘ સરકાર છે, એટલે યુનિયન ગવર્મેન્ટ એમ આપણે કહેવું જોઈએ. તો યુનિયન લિસ્ટની અંદર 97 જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવે, અત્યંત મહત્ત્વના કહી શકાય, જે માટે તમારે આખા સમગ્ર દેશવ્યાપી કાયદાઓ ઘડવાની જરૂર હોય, જેમાં પરદેશ નીતિ, સંરક્ષણ નીતિ છે, ડિફેન્સ છે, કમ્યુનિકેશન છે, ફાઇનાન્સ, બેન્કિંગ છે, આ બધા વિષયો છે જે આખા દેશને આવરી લેનારા છે, એ બધાનો સમાવેશ સંઘ યાદીમાં કરવામાં આવ્યો છે. ત્યાર પછી કેટલાક વિષયો કે જેમાં, જેના નિવારણ માટે વિવિધતાને અવકાશ છે અથવા થોડી ઓટોનોમીને જરૂર છે, એવા વિષયોનો સમાવેશ રાજ્ય યાદીમાં કરવામાં આવ્યો છે. એમાં કુલ 66 જેટલા વિષયો છે. એક ત્રીજી યાદી પણ આપણા બંધારણમાં મૂકવામાં આવી છે, જેને કનકરન્ટ અથવા તો સંયુક્ત યાદી કહેવામાં આવે છે. એમાં લગભગ 47 જેટલા વિષયો છે. એમાં થોડા ઘણા બંધારણમાં ફેરફારો કરીને આમ તેમ કરવામાં આવ્યું છે, પણ મુખ્યત્વે કરીને 3 ભાગોની અંદર સત્તા અને કાર્યોનું વિભાજન કરવામાં આવ્યું છે. ધારાસભા, કારોબારી, ન્યાયતંત્ર વચ્ચે સત્તાનું વિશ્લેષ થાય છે, આ સત્તાનું વિભાજન થાય છે. રાજ્યશાસ્ત્રના વિદ્યાર્થીઓ તરીકે તમે ખૂબ સારી રીતે એ બધું જાણો છો. તો આ 3 વિષયો ઉપર, સંઘ યાદી ઉપર કાયદા ઘડવાની, કાયદામાં ફેરફારો કરવાની, કાયદા નાબૂદ કરવાની વગેરે સત્તા કેન્દ્રની પાર્લામેન્ટ, સંઘની પાર્લામેન્ટને છે. એવી જ રીતે રાજ્ય યાદીના વિષયો, એમાં પણ કાયદા ઘડવા, ફેરફારો કરવા, નાબૂદ કરવા, કાયદાના નામ બદલવા વગેરે. તાજેતરમાં તમે જાણતા હશો કે ગુજરાત દ્વિભાષી મુંબઈ રાજ્યમાંથી જુદું પડ્યું, એટલે આપણા ઘણા કાયદાઓના નામ મુંબઈવાળા હતા. હવે આપણે મુંબઈ શબ્દને બદલે, કારણ કે ગુજરાતનું રાજ્ય અલગ થયું છે, માટે ગુજરાત શબ્દ આપણે આપણા કાયદાઓમાં ધીમે ધીમે મૂકવા માંડ્યો છે. એ માટે પણ આપણે ધારાસભાએ એ કાયદાઓમાં સુધારા કર્યા છે. તો અને સંયુક્ત યાદી આપણે ત્યાં મૂકવામાં આવી છે, એમાં સંઘની પાર્લામેન્ટ પણ કાયદા ઘડી શકે, રાજ્યોની ધારાસભાઓ પણ કાયદા ઘડી શકે. પણ એમાં એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની કે સંઘની પાર્લામેન્ટે ઘડેલો કાયદો અને રાજ્યની ધારાસભાએ ઘડેલા કાયદાઓ વચ્ચે જો કોઈ કોન્ફ્લિક્ટ હોય, કોઈ મુદ્દા પર સંઘર્ષ થતો હોય, તો સંઘની પાર્લામેન્ટનો કાયદો એટલી બાબતોમાં ચડિયાતો ગણાય, માન્ય ગણવામાં આવે. હા, એ માન્ય ગણવામાં આવે, એટલી સ્પષ્ટતા આપણે કરી લેવી જોઈએ. એ ઉપરાંત પણ એક નાની બાબતનો પણ ઉલ્લેખ કરવો જોઈએ, આ ત્રણેય યાદીમાંથી કોઈ પણ યાદીમાં કોઈ પણ વિષયનો સમાવેશ ન થતો હોય તો શું, આજે નહીં પણ ભવિષ્યમાં કોઈક એવો એક વિશિષ્ટ પ્રકારનો પ્રશ્ન ઊભો થાય, અથવા તો સર્વોચ્ચ અદાલતના ઇન્ટરપ્રિટેશન પ્રમાણે કોઈક એવો વિષય છે કે જેનો સમાવેશ ત્રણેય યાદીમાં કરવામાં આવ્યો નથી, તો જેને શેષ સત્તાઓ કહેવામાં આવે છે, અંગ્રેજીમાં એને રેસિડરી પાવર્સ કહેવામાં આવે છે, તો રેસિડરી પાવર્સ એ પણ પાર્લામેન્ટને આપવામાં આવ્યા છે. આવા વિષયો પર ભવિષ્યમાં આપણે જાણતા નથી કે કેવા પ્રકારના નવી નવી શોધખોળો થઈ રહી છે, તો એ અંગેનો કાયદો ઘડવાની સત્તા સંઘની પાર્લામેન્ટને આપવામાં આવી છે, જેનો ક્યાંય ઉલ્લેખ નથી. તો એ પણ આપણે ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ. તો સંઘ યાદી, રાજ્ય યાદી, સંયુક્ત યાદી અને શેષ સત્તાઓ, એ રીતે આપણે
જુદા જુદા કાર્યો અને સત્તાઓનું વિભાજન આપણા બંધારણમાં કરવામાં આવ્યું છે, એટલું આપણે ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ. હવે આપણા બંધારણમાં જેને એકતંત્રી વલણો કહેવામાં આવે છે, એને કારણે ન આપણે સંપૂર્ણપણે એકતંત્રી છીએ કે ન સંપૂર્ણપણે સમવાયતંત્રી છે. એક વિશિષ્ટ પ્રકારનું જેને આપણે કહેવામાં આપણે કદાચ સમવાયતંત્ર કહી શકીએ, પણ એક વિશિષ્ટ પ્રકારની વ્યવસ્થા આપણે આપણા બંધારણમાં કરી છે જેની અંદર કેન્દ્રને વિશેષ મહત્ત્વની સત્તાઓ આપવામાં આવી છે. તો એના એક વિશિષ્ટ લક્ષણો કયા છે જેની ટૂંકમાં ચર્ચા આપણે કરી લેવી જોઈએ. દાખલા તરીકે સંઘયાદી, રાજ્યયાદી, સંયુક્ત યાદી એની આપણે વાત કરી, પણ અમુક સંજોગોમાં રાજ્યયાદીના વિષય ઉપર કાયદા ઘડવાની સત્તા સંઘની પાર્લામેન્ટને આપવામાં આવી છે. એવા બે અપવાદો છે. ધારો કે રાજ્યસભા, કારણ કે રાજ્યોનું પ્રતિનિધિત્વ રાજ્યસભામાં વ્યક્ત થાય છે, જેની થોડી ચર્ચા આપણે આગળ ઉપર કરીશું. તો જો રાજ્યસભા 2/3 બહુમતીથી એવો ઠરાવ પસાર કરે કે રાજ્યયાદીના આ વિષય ઉપર સંઘની પાર્લામેન્ટ કાયદો ઘડે, તો સંઘની પાર્લામેન્ટ રાજ્યયાદીના તે વિષય પર કાયદો ઘડી શકે છે. આ એક મહત્ત્વનો અપવાદ થયો. બીજો મહત્ત્વનો અપવાદ એ છે કે 2 અથવા 2 કરતાં વધુ રાજ્યો, પાડોશી રાજ્યો દાખલા તરીકે, એવો ઠરાવ કરે કે ચોક્કસ એક વિષય ઉપર સંઘની પાર્લામેન્ટ રાજ્યયાદીના આ વિષય પર કાયદો ઘડે, તો પણ સંઘની પાર્લામેન્ટ રાજ્યયાદીના તે વિષય પર કાયદો ઘડે છે. અલબત્ત આવો કાયદો જે રાજ્યોની વિધાનસભાએ આવો ઠરાવ પસાર કર્યો હોય એને જ લાગુ પડે. દાખલા તરીકે આપણે જાણીએ છીએ કે ગુજરાતની અંદર દારૂબંધી છે, મહારાષ્ટ્રમાં દારૂબંધી નથી, રાજસ્થાનમાં દારૂબંધી નથી. હવે દારૂબંધીનો જો કડક અમલ કરવો હોય, કારણ કે આજુબાજુના રાજ્યોથી ગેરકાયદે દારૂ આપણે ત્યાં આવે, તો રાજસ્થાનની વિધાનસભા એવો ઠરાવ કરે કે, અને ગુજરાતની વિધાનસભામાં તો દાખલા તરીકે આપણે દારૂબંધી છે, તો ભાઈ અમારે દારૂબંધી ગુજરાત અને રાજસ્થાન બંનેને લાગુ પડે એવા પ્રકારનો દારૂબંધીનો કાયદો કેન્દ્ર સરકારની પાર્લામેન્ટ ઘડે એવી વિનંતી કરે, તો એ થઈ શકે છે. આ એક દાખલો આપ્યો. આવા ઘણા બીજા દાખલાઓ પણ આપણે આપી શકીએ તેમ છીએ. તો 2 કરતાં 2 રાજ્યોની વિધાનસભાઓ આ પ્રમાણે કરે તો રાજ્યયાદીના વિષય પર કાયદો ઘડવાની સત્તા કેન્દ્રની સંઘની પાર્લામેન્ટને મળે છે. પણ કોઈપણ રાજ્યની વિધાનસભા સંઘયાદીના કોઈ વિષય ઉપર કાયદો ઘડી શકતી નથી, એટલી પણ સ્પષ્ટતા આપણે સાથે સાથે કરી લેવી જોઈએ. તો આટલી આ એક બહુ મહત્ત્વનું એકતંત્રી વલણ છે એમ આપણે કહી શકીએ. હવે બીજું જે મહત્ત્વનું એકતંત્રી વલણ છે, જે અમેરિકા કરતાં આપણે ઠીક ઠીક પ્રમાણમાં જુદા પડીએ છીએ, અમેરિકાના રાજ્યોના ગવર્નરો છે, જેમ આપણે ત્યાં પણ ગવર્નર છે. હવે અમેરિકાના રાજ્યોના ગવર્નરોની ચૂંટણી અમેરિકાના તે રાજ્યના નાગરિકો કરે છે. આપણે ત્યાં આપણે જાણીએ છીએ કે ગવર્નરોની રાષ્ટ્રપ્રમુખ દ્વારા નિમણૂક કરવામાં આવે છે, અને જ્યાં સુધી રાષ્ટ્રપ્રમુખની મરજી હોય ત્યાં સુધી ગવર્નરો, જેને આપણે રાજ્યપાલ કહીએ છીએ, એ જે તે રાજ્યની અંદર રાજ્યના વડા તરીકે અને કારોબારીના ઔપચારિક વડા તરીકે પોતાની કામગીરી બજાવે છે. અમેરિકામાં આવું નથી. આપણે ત્યાં આ પ્રકારની વ્યવસ્થા છે. ક્યારેક એમ પણ કહેવામાં આવે છે કે રાજ્યના ગવર્નર એ સંઘ સરકારના એજન્ટ તરીકે કામ કરે છે, એવું ઘણીવાર કહેવામાં આવે છે. પણ આપણે એટલું કહેવું જોઈએ કે આપણે વિશિષ્ટ પ્રકારનું સમવાયતંત્ર હોવાને કારણે, એકતંત્રી જોગ ધરાવતું સમવાયતંત્ર હોવાને કારણે, સંઘ સરકાર અને રાજ્ય સરકારો વચ્ચે જોડતી કડીનું કામ રાજ્યના રાજપાલ કરતા હોય છે, અને રાજ્યના રાજપાલ એ સંઘ સરકાર એટલે કે રાષ્ટ્રપ્રમુખ દ્વારા નિમાય છે, એ રાષ્ટ્રપ્રમુખ દ્વારા એમની બદલી કરી શકાય છે, એમને દૂર પણ કરી શકાય છે. રાજ્યપાલને કે ગવર્નરને દૂર કરવા માટે બીજી કોઈ ખાસ પ્રોસેસ કરવી પડતી નથી. માત્ર રાષ્ટ્રપ્રમુખ એમ કહે કે ના, હવે તમે પાછા આવી જાઓ, અથવા તો તમને અમે આ રાજ્યમાં મૂકીએ છીએ, તો એમણે ત્યાં જવું પડે છે. એટલે રાજ્યપાલનો જે હોદ્દો છે, ગવર્નરનો હોદ્દો છે, એ આપણે ત્યાં ઠીક ઠીક પ્રમાણમાં વિવાદાસ્પદ બન્યો છે. કેટલાક રાજકીય પક્ષોએ ભૂતકાળમાં એવી માગણી કરેલી કે રાજ્યપાલનો હોદ્દો જ કાઢી નાખવો જોઈએ, કારણ કે રાજ્યપાલના હોદ્દાનો આ રીતે રાજકીય રીતે ઉપયોગ, દુરુપયોગ વગેરે થાય છે. પણ આપણે સમજવું જોઈએ, યાદ રાખવું જોઈએ કે આપણે રાજ્ય સ્તરે પણ સંસદીય શાસન વ્યવસ્થા છે, જેમ સંઘ સરકારમાં સંસદીય શાસન વ્યવસ્થા છે તેમ રાજ્યોમાં પણ છે.
હવે સંસદીય શાસન વ્યવસ્થામાં રાજ્યના ઔપચારિક વડા તરીકે, કારોબારીના ઔપચારિક વડા તરીકે રાજ્યપાલ જેવો એક હોદ્દો હોવો જરૂરી છે. એટલા માટે રાજ્યપાલને એ જે નાબૂદ કરવાની વાત છે એ સ્વીકારવામાં આવી નથી. પણ સરકારી આ કમિશન જે સંઘ અને રાજ્ય વચ્ચેના સંબંધોની વિસ્તૃત ચર્ચા કરવા માટે નિમવામાં આવ્યું હતું એને ખૂબ સુંદર ભલામણો કરી છે. રાજ્યપાલ કેવા હોવા જોઈએ, એમની નિમણૂક કેવી રીતે કરી શકાય વગેરે વગેરે, બહુ સુંદર પણ કમનસીબે એ બધી દરખાસ્તોનો અમલ કરવામાં આવ્યો નથી. તો આ એક મહત્ત્વનું એક તંત્રી વલણ છે જે અમેરિકામાં આપણને કદાપી જોવા મળતું નથી. બીજું મહત્ત્વનું એક તંત્રી વલણ એ છે જે એમાંથી જ ફલિત થાય છે અને તે છે કટોકટીની સત્તાઓ. તમામ પ્રકારની, ત્રણ પ્રકારની કટોકટીનો ઉલ્લેખ આપણા બંધારણમાં કરવામાં આવ્યો છે. એક તો સલામતી વિષયક કટોકટી, જ્યારે આપણો દેશ બીજા દેશ સાથે યુદ્ધમાં હોય, 352ની કલમ, હા 352ના આર્ટિકલ હેઠળ, અથવા બીજા કોઈ દેશે આપણા પર આક્રમણ કર્યું હોય યુદ્ધના સમય, અથવા તો આક્રમણ થાય એવી સંભાવના લાગે, એવું નહીં કે આક્રમણ થાય ત્યાં સુધી આપણે રાહ જોઈએ, તો રાષ્ટ્રપ્રમુખ આ સંજોગોની અંદર, અલબત્ત આ બધી સત્તાઓનો ઉપયોગ રાષ્ટ્રપ્રમુખે કેબિનેટ વડાપ્રધાનની સલાહથી કરવાનો છે, તો તેઓ સલામતી વિશે કટોકટીની જાહેરાત કરી શકે છે. દેશના કોઈ એક ભાગમાં પણ કરી શકે, સમગ્ર દેશમાં પણ કરી શકે. તો જ્યારે સલામતી વિષયક કટોકટીની જાહેરાત કરવામાં આવી હોય ત્યારે દેશ લગભગ એક તંત્રમાં પલટાઈ જાય છે. ભલે સંઘ, ભલે રાજ્યો હોય, રાજ્યોના રાજ્યપાલ હોય, રાજ્યોની સરકાર હોય, બધું હોય, પણ અત્યંત મહત્ત્વના નિર્ણયો સંરક્ષણની દ્રષ્ટિએ જ્યારે લેવાના હોય, કટોકટીનો સમય હોય ત્યારે પણ આ જે પ્રશ્ન ઊભો થતો આપણે જોવા મળે છે, ખાસ કરીને મળે છે. ત્યાર પછી બીજું છે જેને આપણે બંધારણીય કટોકટી કહીએ છીએ, કોન્સ્ટિટ્યુશનલ ક્રાઇસિસ. હવે બંધારણમાં તો એવી જોગવાઈ કરવામાં આવી છે કે જ્યારે રાષ્ટ્રપ્રમુખને એવું લાગે કે અમુક રાજ્યની સરકારનું સંચાલન બંધારણ પ્રમાણે થતું નથી, અથવા તો ભારતના બંધારણની જોગવાઈ અનુસાર એ સરકાર કામ કરતી નથી, તો ત્યાં રાષ્ટ્રપતિનું શાસન લાદી શકાય. આ જોગવાઈનો પણ આપણા આટલા નામ, આપણા 60 વર્ષના ઇતિહાસની અંદર ઠીક ઠીક પ્રમાણમાં દુરુપયોગ પણ થયો છે અને ઉપયોગ પણ થયો છે મોટા પ્રમાણમાં. સાહેબ 365ની કલમ, 356ની કલમ, એ 356ની કલમ ખાસ કરીને વડાપ્રધાન ઇન્દિરા ગાંધીજી હતા, ઇન્દિરા ગાંધીએ બહુ મોટા પ્રમાણમાં એનો ઉપયોગ કરેલો આપણને જોવા મળે છે. જથ્થાબંધ રીતે રાજ્યોમાં રાષ્ટ્રપતિના શાસન લાદવામાં આવ્યા એવા કિસ્સાઓ પણ આપણે ત્યાં બને, જથ્થાબંધ અનેક દાખલાઓ આપણે જોવા મળે. એટલે 356મી કલમ જે આપણા બંધારણમાં છે અને એ સિદ્ધિ રાજ્યોની સ્વાયત્તતા ઉપરની તરાપ જેવું છે અને આ રાજ્યની તંત્ર બંધારણની જોગવાઈઓ અનુસાર ચાલી શક્યું તેમ નથી, એ બહુ અસ્પષ્ટ જોગવાઈ છે. તરીકે આપણે ઉદાહરણ આપીએ તો કર્ણાટકની અંદર, કર્ણાટકમાં માંગણી થઈ હતી એટલે એમાં કોઈ, મેં તમને કહું કે કોઈ સ્પષ્ટતા જ નથી, બંધારણની કઈ જોગવાઈ અનુસાર શાસન થઈ શકે તેવું નથી એવી કોઈ સ્પષ્ટતા નથી. જો કે સર્વોચ્ચ અદાલતે જુદા જુદા ચુકાદા દ્વારા કહ્યું છે કે તમે કોઈ સરકારને બદઇરાદાથી દૂર કરો, બદઇરાદાથી રાષ્ટ્રપતિનું શાસનની ભલામણ કરો, તો અમે તપાસ કરીશું કે જેન્યુઇન કારણ હતું કે બદઇરાદો હતો. આવા ભૂતકાળમાં પણ સર્વોચ્ચ અદાલતે ચુકાદાઓ આપેલા છે અને રાષ્ટ્રપતિનું શાસનને વ્યાજબી ઠેરવતા ચુકાદા પણ સર્વોચ્ચ અદાલતે આપેલા છે. દાખલા તરીકે 1992માં બાબરી મસ્જિદના ધ્વંસ પછી 3-4 રાજ્યોની અંદર રાષ્ટ્રપતિનું શાસન લાદવામાં આવ્યું હતું. ઉત્તર પ્રદેશમાં છે, મધ્યપ્રદેશ, જ્યાં ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું, કલ્યાણસિંહ, અને એ વખતે આખો મુદ્દો સર્વોચ્ચ અદાલતમાં ગયો પણ હતો. સર્વોચ્ચ અદાલતે બહુ મહત્ત્વનો ચુકાદો આપેલો છે પણ અત્યારે આપણે એ બધી વિગતોમાં નહીં જઈએ. પણ કહેવાનો અર્થ એ છે કે 356મી કલમ એ સમવાયતંત્રનો જે સ્પિરિટ છે, કંઈક અંશે જે કંઈ થોડું સમવાયતંત્ર આપણે ત્યાં છે એનો જે સ્પિરિટ છે અને બીજી બાજુ લોકશાહીના જે તકાદાઓ છે એ બંનેનો કંઈક અંશે ભંગ કરે છે એવું સ્પષ્ટ રીતે 356ની કલમની બાબતમાં આપણે કહી શકીએ. પણ તેમ છતાં 356મી કલમ આપણા બંધારણમાં છે, ક્યારેક એનો સરખી રીતે ઉપયોગ થાય છે પણ ઘણી વખત એનો દુરુપયોગ પણ થાય છે એવા ઘણા દાખલા આપણે બંધારણના 60 વર્ષના ઇતિહાસમાંથી આપણે આપી શકીએ તેમ છીએ. પણ એક પહેલાં એક બહુ મહત્ત્વની કલમ છે જે સામાન્ય રીતે આપણા ધ્યાનમાં આવતી નથી, તે છે 355મી કલમ. હવે 355મી કલમ એ છે કે જેમાં કેન્દ્ર સંઘ સરકાર રાજ્ય સરકારોને જરૂરી આદેશો આપી શકે. દાખલા તરીકે
સંઘ સરકારની ઘણી બધી મિલકતો અસ્કયામતો રાજ્યોમાં આવેલી હોય છે, એનું રક્ષણ કરવાની જવાબદારી રાજ્ય સરકારોની છે. દાખલા તરીકે રેલવે છે. હવે રેલવે તો સંઘ યાદીનો વિષય છે, પણ રેલવે તો આખા દેશમાં પથરાયેલી છે, જુદા જુદા રાજ્યોમાંથી રેલવે પસાર થાય છે. તો રેલવેનું રક્ષણ કરવાની જવાબદારી એ રાજ્ય સરકારોની બની જાય છે. અને જો આવું લાગે તો કેન્દ્ર સરકાર, સંઘ સરકાર રાજ્ય સરકારોને જરૂરી સૂચનાઓ આપી શકે, જરૂરી આદેશો આપી શકે. પ્રમાણે જો ન થાય તો રાજ્ય સરકાર અરે સંઘ સરકાર ત્યાં તપાસ સમિતિ પણ નિમી શકે. ભૂતકાળમાં આવું એમણે કરેલું પણ છે. આ એક પ્રકારની ચેતવણી છે કે અમે જે આદેશ આપીએ છીએ એનું જો પાલન નહીં કરો તો 356મી કલમ પાછળ બેઠેલી છે. એટલે રાજ્ય સરકારોએ સમજીને સંઘ સરકારે જે આદેશો આપેલા હોય એનું પાલન કરવું જોઈએ રાષ્ટ્રીય હિતની અંદર. તો આ 355મી કલમ પણ આપણે ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. એક પ્રકારની પૂર્વ સૂચના અથવા એક પ્રકારની નોટિસ એ દ્વારા મળે છે. જોકે આ આર્ટિકલનો ઉપયોગ બહુ ઝાઝો થયો નથી, પણ જો થાય તો તમારે સમજી જવાનું કે સંઘ સરકાર જુદી રીતે વિચારી રહી છે તમારા કિસ્સાને. આટલી વસ્તુ આપણે ખાસ રાખવાની. હવે જ્યારે રાષ્ટ્રપતિનું શાસન લાદવામાં આવે ત્યારે તમામ સત્તાઓ રાષ્ટ્રપતિ વતી રાજ્યના જે રાજ્યપાલ છે એ ભોગવે છે. જો વિધાનસભાને સુષુપ્ત અવસ્થામાં રાખી દેવામાં આવી હોય તો જે કંઈ ધારાકીય સત્તાઓ રાજ્યની વિધાનસભાની છે એ રાજ્યની વિધાનસભાની સત્તાઓનો ઉપયોગ સંઘની પાર્લામેન્ટ કરે છે. એ વખતે દાખલા તરીકે જો વિધાનસભાનું વિસર્જન કરી દેવામાં આવ્યું હોય, નવી ચૂંટણીઓને વાર હોય, તો તે રાજ્યનું અંદાજપત્ર પસાર કરવાની સત્તા પણ સંઘની પાર્લામેન્ટને આપવામાં આવે છે. એટલે ધારાકીય સત્તા જેને આપણે કહીએ છીએ, ખાસ કરીને રાષ્ટ્રપતિના શાસનની અંદર એ સંઘની પાર્લામેન્ટ પાસે પહોંચી જાય છે. વહીવટની સત્તા તો ઓલરેડી રાષ્ટ્રપ્રમુખ વતી રાજ્યના રાજ્યપાલ એ સંભાળે છે. તો આ રીતે આપણા બંધારણમાં એવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે કે રાષ્ટ્રપતિ શાસન જે છે બહુ લાંબો સમય સુધી ટકી શકતું નથી, એની સમય મર્યાદા જે છે અને સમય મર્યાદા પ્રમાણે એ ચૂંટણી કરવી પડે છે અને અસ્તિત્વ બીજી સરકાર આપવી. રાષ્ટ્રપતિના શાસનને પાર્લામેન્ટની મંજૂરીની જરૂર પણ છે. 6 મહિનાની મુદતની અંદર રાષ્ટ્રપતિનું શાસન તમારે ઉઠાવી લઈને તમારી ચૂંટણીઓ કરવાની પણ છે. એ બધી ચેક્સ એન્ડ બેલેન્સીસ તો એની અંદર મૂકવામાં આવેલા જ છે. પણ ઘણી વખત એવું પણ બને છે, એવા પણ કિસ્સાઓ બન્યા છે કે રાષ્ટ્રપતિનું શાસન 3 વર્ષ કરતાં વધારે લંબાવવામાં આવ્યું હોય અને એ માટે પંજાબમાં અને જમ્મુ કાશ્મીરમાં બંધારણમાં સુધારો કરવો પડ્યો. 3 વર્ષની અંદર તો રાષ્ટ્રપતિનું શાસન ઉઠાવી લઈને દર 6-6 મહિને તમે લંબાવી શકો છો, પણ 3 વર્ષની અંદર રાષ્ટ્રપતિનું શાસન ઉઠાવી લઈને ત્યાં વિધાનસભાની ચૂંટણીઓ કરવી જ પડે. કોઈ સંજોગોમાં આમ ન થઈ શકે, જેમ જમ્મુ કાશ્મીરમાં અને પંજાબમાં જ્યારે આપણી ઉગ્રવાદી ચળવળ ચાલતી હતી ત્યારે બંધારણમાં સુધારો કરીને 5 વર્ષ સુધી આપણે રાષ્ટ્રપતિનું શાસન ત્યાં લંબાવવામાં આવ્યું હતું. એટલે એ પણ એ માટે બંધારણમાં સુધારો કરવો પડે છે. એટલે રાષ્ટ્રીય કટોકટીની જ્યારે જાહેરાત કરવામાં આવે ત્યારે આખો દેશ એક તંત્રીય વ્યવસ્થામાં લગભગ પલટાઈ જાય. માળખું ભલે સમયતંત્રનું રહેતું હોય પણ વ્યવહારમાં એક તંત્રી થઈ જાય છે. ત્રીજી જે કટોકટીની સત્તા છે જે નાણાકીય કટોકટી છે. હજુ આપણા દેશની અંદર ક્યારેય નાણાકટીય ફાઇનાન્શિયલ ઇમરજન્સી લાદવામાં આવી નથી, પણ એની જોગવાઈ પણ આપણા બંધારણમાં 360મી કલમ હેઠળ. સાહેબ, મહત્વનો મુદ્દો એ છે, મારે એક ચર્ચા એ કરવી છે. હા જી. કે અત્યારે હાલ વિશ્વમાં એક આર્થિક કટોકટીનું મોજું ચાલી રહ્યું છે. અમેરિકા પણ એક આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહી છે. હા જી. તો માનો કે અમેરિકા એ આર્થિક કટોકટીમાં ઊભું થાય તો ત્યાં કેવા પ્રકારની જોગવાઈ ઊભી કરવામાં આવે છે અથવા ત્યાં કેવા પ્રકારના નિર્ણયો લેવામાં આવે છે? અમેરિકાના પ્રેસિડેન્ટને ઘણા વાઇડ પાવર્સ આપવામાં આવેલા છે, પહેલી વાત તો એ. પણ એ બધા જે નિર્ણયો છે સબ્જેક્ટ ટુ ધી કન્ફર્મેશન ઓફ અમેરિકન સેનેટ. અમેરિકાની સેનેટની 2/3 બહુમતીથી આ બધાને મંજૂરી આપવી પડે છે. હમણાં તમે જ્યારે અમેરિકાનો ઉલ્લેખ કર્યો ત્યારે અમેરિકા દેવામાં ડૂબી ગયું છે. હા. અને ડેટ એટલે દેવાની એક સીલિંગ નક્કી કરવામાં આવી છે. એ સીલિંગથી વધારે જો દેવું થાય તો ચાલી શકે નહીં. તો આ સીલિંગ ઊંચી લઈ જવા માટે રિપબ્લિકન પાર્ટી અને ડેમોક્રેટિક પાર્ટીના જે પ્રતિનિધિઓ છે એ ભેગા થયા અને એ સીલિંગ ઊંચી લઈ જવા માટેનો કાયદોમાં ફેરફાર કર્યો, જેને બાય પાર્ટીઝન એપ્રોચ કહેવામાં આવે છે. જ્યારે અત્યંત મહત્ત્વની એક કટોકટી જેવી પરિસ્થિતિ ઊભી થઈ હોય ત્યારે પક્ષોએ પક્ષીય ગણતરીઓને વચમાં ન લાવવી જોઈએ અને રાષ્ટ્રીય હિતની દ્રષ્ટિએ આવા મહત્ત્વના નિર્ણયો લેવા જોઈએ. એવું 2008માં જ્યારે ક્રાઇસિસ ઊભી થઈ
ત્યારે પણ આવા પ્રકારના નિર્ણયો લેવામાં આવ્યા હતા, આજે પણ એવા પ્રકારના નિર્ણયો લેવામાં આવ્યા છે. પણ આપણે ત્યાં સદનસીબે આવી કોઈ પરિસ્થિતિ ઊભી થઈ નથી જેને કારણે કટોકટી, નાણાકીય કટોકટી લાદવામાં આવે. નાણાકીય કટોકટી ક્યારે લાદી શકાય એની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. પણ એવું બને કે આપણો અત્યંત ફુગાવો વધી જાય, ફુગાવો વધે એટલે એટલો બધો અતિશય, જે સેકન્ડ વર્લ્ડ વોર પછી યુરોપીય દેશોમાં વધ્યો હતો એટલો બધો ફુગાવો વધી જાય, તો પછી તમારે નાણાકીય કટોકટી લાદવી પડે. અથવા આપણો જે સિક્કો છે, આપણું જે ચલણ છે, જેને આપણે સરકારી ચલણ કહીએ છીએ, કરન્સી કહીએ છીએ, એ કોઈ સ્વીકારે જ નહીં. આપણે 100 રૂપિયાની નોટ લઈએ અને બાજુવાળો દુકાનવાળો ના સ્વીકારે કે ના અમે આ નોટ નહીં લઈએ. તો જ્યારે ગવર્મેન્ટ સરકારનું જે ચલણ છે એમાંથી લોકોનો વિશ્વાસ ઉઠી જાય ત્યારે પણ તમારે આવી પરિસ્થિતિ ઊભી થાય. તો આવી 2-3 શક્યતાઓ છે કે જ્યારે નાણાકીય કટોકટી લાદવામાં આવે. પણ હજુ સુધી નાણાકીય કટોકટી આપણે ત્યાં લાદવામાં આવી નથી. પણ નાણાકીય કટોકટી, અલબત્ત પાર્લામેન્ટની મંજૂરી તો બધાને દરેક પ્રકારની કટોકટીને મળવી જોઈએ, પણ નાણાકીય કટોકટી વખતે પગાર, ભાડા, ભથ્થા આ બધા પર રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકાર કાપ મૂકી શકે છે, એટલું આપણે ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ. જેને નાણાકીય શિસ્ત કહેવામાં આવે છે, ફાઇનાન્શિયલ ડિસિપ્લિન, એ માટે આવા બધા કડક પગલાં આપણે ભરવા પડે. તો આ એક કટોકટીની સત્તાઓ, ત્રણેય પ્રકારની કટોકટી સત્તાઓ એ લગભગ આપણા દેશને એક તંત્રમાં પલટાવી દે છે, જેમાં રાજ્યોની જે કંઈ સ્વાયત્તતા છે એ એમાં એ વખતે ટકતી નથી, એટલી સ્પષ્ટતા આપણે કરી લેવી જોઈએ. ત્યાર પછી એક ત્રીજું મહત્ત્વનું જે લક્ષણ છે, આપણે 4th કે 5th જે હોય તે, એનો પણ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ, અને તે છે રાજ્યસભામાં રાજ્યોનું પ્રતિનિધિત્વ. અમેરિકાનો તો દાખલો લઈએ તો અમેરિકામાં દરેક રાજ્ય, 50 રાજ્યો છે, દરેક રાજ્ય 2 સભ્યોની ચૂંટણી કરીને અમેરિકન સેનેટમાં મોકલે છે. એ અમેરિકાની ઉપલું ગૃહ કહેવામાં આવે છે. એને ઘણી વિશાળ સત્તાઓ આપવામાં આવી છે. આપણે ત્યાં રાજ્યોનું પ્રતિનિધિત્વ વ્યક્ત થાય સંઘ કક્ષાએ, એ માટે રાજ્ય વ્યવસ્થાની જોગવાઈ કરવામાં આવી છે. પણ સમાન પ્રતિનિધિત્વનો સિદ્ધાંત આપણે સ્વીકાર્યો નથી. વસ્તીને પ્રમાણે મોટું રાજ્ય હોય તો રાજ્યસભાના સભ્યોની સંખ્યા વધારે, નાનું રાજ્ય હોય તો રાજ્યસભાના સભ્યોની સંખ્યા ઓછી. જેમ કે ગુજરાતમાં માત્ર 11 સભ્યો છે, ત્યારે ઉત્તર પ્રદેશમાં 25 જેટલા સભ્યો છે. પણ એ સાથે સાથે એક જોગવાઈ એ કરવામાં આવી છે કે ઓછામાં ઓછો 1 સભ્ય તો રાજ્યસભામાં, ભલે નાનું રાજ્ય હોય, દરેક રાજ્યનો હોવો જોઈએ, 1 સભ્ય તો હોવો જોઈએ, એટલી જોગવાઈ એમાં કરવામાં આવી છે. અને પણ મુખ્યત્વે કરીને હવે તો રાજ્યસભાનું પણ ઠીક ઠીક પ્રમાણમાં જે મહત્ત્વ હતું એ રહ્યું નથી. કોઈ પણ વ્યક્તિ ગમે તે રાજ્યમાં રહેતી હોય પણ રાજ્યસભાના ઉમેદવાર તરીકે ગમે ત્યાંથી ઊભી રહી શકે છે. પહેલાં એક જોગવાઈ હતી કે સામાન્ય રીતે ત્યાંનો રહેવાસી હોય એ એ રાજ્યમાંથી ઉમેદવારી કરી શકે. દાખલા તરીકે આપણે મનમોહનસિંહ વડાપ્રધાન તરીકે જે ચૂંટાઈ આવ્યા, એટલે બન્યા અને પહેલાં જે ચૂંટાઈ આવ્યા રાજ્યસભાની અંદર, એ આસામમાંથી ચૂંટાઈ આવ્યા. ગુજરાતમાંથી પણ તમે ઘણા દાખલા આપી શકો, ભારતીય જનતા પાર્ટીના ઘણા નેતાઓ રાજ્યસભામાં, સ્મૃતિ ઈરાની દાખલા તરીકે હમણાં ચૂંટાઈ આવ્યા, એક વખતે અરુણ જેટલી ચૂંટી આવ્યા હતા. તો એવું જ, અને પ્રણવ મુખર્જી પણ ગુજરાતમાંથી રાજ્યની ઘણા કિસ્સાઓ આપી શકે. એટલે ઓર્ડિનરીલી રેસિડેન્ટ ઓફ ધ પર્ટિક્યુલર સ્ટેટ, એ જોગવાઈ પણ નીકળી ગઈ છે. એટલે હવે કોઈ પણ વ્યક્તિ ગમે તે રાજ્યમાંથી ઉમેદવારી કરી શકે, જો કોઈ પક્ષ એને એમાં ઉમેદવારી કરવાની ટિકિટ આપે તો, અને ચૂંટાઈ આવે તો રાજ્યસભાનો મેમ્બર બની શકે છે. અને બીજું એક સુધારો એ કરવામાં આવ્યો છે જે મારી દ્રષ્ટિએ યોગ્ય નથી, કે રાજ્યસભાની ચૂંટણી હવે ઓપન બેલેટથી થાય છે. કોણે કોને મત આપ્યો એ તરત જ ખબર પડી જાય છે. હવે ચૂંટણી એ સિક્રેટ બેલેટથી થવી જોઈએ, ગુપ્ત મતદાન થાય છે, પણ એને બદલે આવી થતી નથી. ઠીક છે, પણ આવા સુધારો કરવામાં આવ્યા છે રાજ્યસભાની બાબતમાં. અને એ રીતે રાજ્યસભાનું જે મહત્ત્વ હતું કે રાજ્યોનું પ્રતિનિધિત્વ તેમાં વ્યક્ત થાય, રાજ્યોના હિતોને એમાં વાચા મળે, એ કમનસીબે હવે રહેતું નથી. ઠીક છે, રાજ્યસભા છે, પણ એનું જે મહત્ત્વ હતું એ મહત્ત્વ રહેતું નથી. બીજું કે અમેરિકા અને ભારતના સમયતંત્રની સહેજ જો આપણે તુલના કરીએ, જેમ કે એમણે એનો ઉલ્લેખ પણ કર્યો આપણે ગણપતભાઈએ, કે અમેરિકાના રાજ્યો અને સંઘ ફેડરલ ગવર્મેન્ટ વચ્ચે બરોબરીયાના સંબંધો છે, ઇક્વલ એન્ડ કોઓર્ડિનેટ રિલેશન્સ બિટવીન ધ ફેડરલ ગવર્મેન્ટ એન્ડ સ્ટેટ ગવર્મેન્ટ્સ. આપણે ત્યાં એવું નથી.
સત્તાની સ્પષ્ટ વહેંચણી કરવામાં આવી છે. હા, એ કરવામાં આવી છે અને એ દ્રષ્ટિએ આપણે ત્યાં એ પરિસ્થિતિ નથી. ત્યાંની ફેડરલ ગવર્મેન્ટ રાજ્ય સરકારોમાં દખલગીરી કરી શકતી નથી, રાજ્ય સરકારો ફેડરલ ગવર્મેન્ટમાં દખલગીરી કરી શકતા નથી. આપણે ત્યાં આ બધા દાખલાઓ જોયા એમાં મોટા પ્રમાણમાં રાજ્ય સરકારોમાં દખલગીરી. સાહેબ, લગભગ આપણે ક્યાંક ને ક્યાંક જાણીએ છીએ, પણ સાંપ્રત સમયમાં આપણે જ્યારે ઉદારીકરણ અને વૈશ્વિકરણ અપનાવ્યું છે ત્યારે સંવાતંત્રની શું પરિસ્થિતિ છે એના વિશે થોડી વાત કરવા જેવી છે. કારણ કે 1991 આપણે ગ્લોબલાઇઝેશન, જેને LPG કહેવામાં આવે છે, લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન, ગ્લોબલાઇઝેશન, એનો આપણે સ્વીકાર કર્યો. એ પહેલાં આપણે કેન્દ્રીય આયોજન હતું, કેન્દ્રનું બહુ આર્થિક બાબતોની અંદર પ્લાનિંગમાં બહુ મોટું વર્ચસ્વ હતું. હવે એવું રહેતું નથી. હવે ઠીક ઠીક પ્રમાણમાં વિદેશી મૂડીરોકાણ માટે રાજ્યોમાં સ્પર્ધા શરૂ થઈ છે અને તેથી કરીને દરેક રાજ્યના મુખ્યમંત્રી દેશની મૂડીને આકર્ષવા માટે પ્રયત્ન કરે છે, વિદેશી મૂડીને આકર્ષવા માટે પ્રયત્ન કરે છે. જેમ કે ગુજરાતની અંદર આપણે જાણીએ છીએ કે વાઇબ્રન્ટ સમિટ થાય છે અને જેની અંદર જુદી જુદી કંપનીઓ મારફતે MOU થાય છે, મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ થાય છે. આટલી આટલી કંપનીઓ ભારતમાં મૂડીરોકાણ કરવા માટે તૈયાર છે. એટલે ગ્લોબલાઇઝેશનને કારણે અને લિબરલાઇઝેશનને કારણે રાજ્ય સરકારો ઠીક ઠીક પ્રમાણમાં આ એક પ્રકારની આર્થિક વિકાસ માટેની સ્પર્ધામાં પડી ગયા છે. એ દ્રષ્ટિએ આપણે ખાસ વિચાર કરવો જોઈએ. બીજું કે નવેસરથી સંઘ અને રાજ્યના સંબંધોની વિચારણા કરવાની જરૂર છે. મોટા પ્રમાણમાં જુદા જુદા રાજ્યોમાં અલગ રાજ્યોની માગણીઓ થઈ રહી છે, એને માટે સ્ટેટ્સ રીઓર્ગેનાઇઝેશન કમિશન એની પણ નિમણૂક કરવી જોઈએ, જે જુદા જુદા પેરામીટર્સને આધારે કયા કયા રાજ્યોનું વિભાજન કરવા જેવું છે એ માટે એ ભલામણો કરે અને જેને કારણે આપણે વધારે એક સ્વસ્થ સમવાયતંત્ર તરફ જઈ શકીએ. અને છેલ્લું, જે આપણી પક્ષ પ્રથા જે રીતે ડેવલપ થઈ છે એની પણ આપણા સંઘ રાજ્ય વચ્ચેના સંબંધો ઉપર ઠીક ઠીક પ્રમાણમાં અસર પડેલી છે. એક જમાનો એવો હતો કે રાજ્યોના મુખ્યમંત્રીઓ દેશનો વડાપ્રધાન કોણ બનશે એ નક્કી કરતા હતા. એ પહેલાંનો જે વન પાર્ટી ડોમિનન્ટ સિસ્ટમ, એક પક્ષ પ્રભાવ હતાથી, એમાં દિલ્હીમાં બેઠેલા વડાપ્રધાનો નક્કી કરતા હતા કે કયા રાજ્યમાં કોણ મુખ્યમંત્રી બનવાનું છે. હવે પરિસ્થિતિ બદલાઈ છે, કોઇલિશન ગવર્મેન્ટ રચાય છે, પ્રાદેશિક પક્ષો એમના જે નેતાઓ છે એ કેન્દ્ર સરકાર ઉપર અમુક પ્રકારનું દબાણ લાવે છે કે મારા પક્ષના આ સભ્યને જ તમારે પ્રધાનમંડળમાં સ્થાન આપવાનું અને એને અમુક પ્રકારનું મંત્રાલય સોંપવાનું. એને કારણે આપણી પાર્લામેન્ટરી સિસ્ટમ અને કેબિનેટ સિસ્ટમ પર પણ પ્રભાવ પડ્યો છે અને સંઘ રાજ્ય સંબંધોમાં પણ પ્રભાવ પડ્યો છે. કારણ કે વધુ ને વધુ પ્રમાણમાં પ્રાદેશિક પક્ષો અને પ્રાદેશિક સરકારો, રાજ્યોની સરકારો એ સંઘ સરકાર ઉપર વિવિધ પ્રકારના દબાણો લાવે છે. તો આ બે જે મહત્ત્વના જે પ્રભાવો શરૂ થયા છે એને આધારે સંઘ અને રાજ્ય વચ્ચેના સંબંધોની નવેસરથી વિચારણા કરવાની જરૂર છે અથવા તો એક રાજ્યોની પુનઃરચના કરવા માટેનું એક નવું કમિશન નિમવાની જરૂર છે. કારણ કે સંઘ અને રાજ્ય વચ્ચે અનેક મુદ્દાઓ પર જાત જાતની અથડામણો થાય છે. એ અથડામણો ટાળવા માટે પણ એક વ્યવસ્થિત મિકેનિઝમ આપણે ઊભું કરવું જોઈએ. દરેક વખતે તમે સર્વોચ્ચ અદાલતમાં જઈ શકવાના નથી, પણ એક મિકેનિઝમ ઊભું થયું હોય, એક અન્ડરસ્ટેન્ડિંગ ઊભું થયું કે સંઘ સરકાર અને રાજ્ય સરકારો વચ્ચે સુમેળભર્યા સંબંધો ઊભા થાય, એ બહુ જરૂરી છે દેશના સમગ્ર વિકાસ માટે. અને સરકારી કમિશને ખાસ કહેલું છે કે ઇન્ડિયન ફેડરેશન શુડ બી કોઓપરેટિવ ફેડરેશન, એક પ્રકારના સહકારપૂર્ણ સંબંધો આપણે ત્યાં હોવા જોઈએ. ઘણી બધી બાબતોમાં સંઘ સરકારને રાજ્ય સરકારો પર આધાર રાખવો પડે છે, એટલે જો આવા સહકારપૂર્ણ સંબંધો ન હોય તો અમુક પ્રકારની મુશ્કેલીઓ ઊભી થાય વિના રહે નહીં. તો આ આપણા ભારતીય સમવાયતંત્રના મહત્ત્વના લક્ષણો છે જે અમેરિકન સમવાયતંત્ર કરતાં ઠીક ઠીક પ્રમાણમાં જુદા પડે છે. મેં કહ્યું તેમ આપણે એક વિશિષ્ટ પ્રકારનું સમવાયતંત્ર છીએ, જે ન સંપૂર્ણપણે એકતંત્રી છે ન સંપૂર્ણપણે સમવાયતંત્રી છે. તો એ દ્રષ્ટિએ આપણે આ ચર્ચા કરી. મિત્રો, આજે આપણે ભારતમાં સમવાયતંત્ર વિશેની ખૂબ જ વિસ્તૃત માહિતી મેળવી અને ખાસ કરીને દિનેશભાઈએ ભારતની અંદર સમવાયતંત્ર જે પ્રકારે ચાલી રહ્યું છે અને સાંપ્રત સમયમાં સમવાયતંત્રની જે ભૂમિકા છે એના ઉપર ખૂબ જ સરસ ચર્ચા કરી. અને અમે એવું માનીએ છીએ કે વચ્ચે કોઈ પ્રશ્નો નથી આવ્યા, એ લગભગ વિદ્યાર્થી મિત્રો આ સમવાયતંત્ર વિશેની જે અમે સમજણ આપી એનાથી ખૂબ જ સમજૂત થયા હશે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. નમસ્તે.